तो दोस्तों आ वीडियो खूब ज इंटरेस्टिंग और माहिती सभर बनवानो छे। दोस्तों आ वीडियो में अपने गांधीनगर थी आया छे अमदावाद एरपोर्ट। आप जोई सको छो एरपोर्ट ना नजारा ने जे सामे कुर्सी में बैठा छे पीला कलर ना ड्रेस में अमारा वाइफ छे। आजे अपने जई रह्या छे चार धाम यात्रा करवा माटे उत्तराखंड। अने उत्तराखंड नी आजे चार धाम यात्रा छे तेमा आपणे कई कई जग्याए जवाना छीए अने कई कई जग्याए जईशुं ते तमामे तमाम ब्लॉग स्वरूपे हुं आ चेनल उपर मूकवानो छुं। तो वीडियो खूब इंटरेस्टिंग बनवानो छे। गुजरात थी चार धाम यात्रा कई रीते करी शकाय अने एमां केटलो खर्चो बेसे छे तथा एमां कई कई मुश्किलो अने कई कई सगवड़ो मळे छे सरकार तरफथी अथवा बीजी कोई संस्था तरफथी એ તમામે તમામ હું બતાવવાનો છું, તો તમે વિડીયો સાથે બન્યા રહેજો, રાઈટ ને। આ વિડીયોની અંદર તમને ખૂબ જ ચારધામ યાત્રા વિશેની ખૂબ જ સુંદર અને ખૂબ જ ઉપયોગી એવી માહિતી મળવાની છે। તો ચાલો દોસ્તો શરૂ કરીએ। જે જગ્યાએ હું જઈશ ત્યાં આગળ નાના નાના વિડીયો બનાવીને ચેનલ ઉપર અપલોડ કરવાની કોશિશ કરીશ, અગર જો મને નેટવર્ક મળતું હોય તો। બાકી આપણે એવી ડિજિટલ ચેનલ ઉપર એક મહિના સુધી રેગ્યુલર જે વિડીયોઝ છે એ ઓછા આવશે। એકાદ બે વિડીયો આવી શકે છે જે બનાવી રાખ્યા હોય અને એને કોઈ અપલોડ કરે તો આવી શકે છે, બાકી એક મહિના સુધી આ બ્લોગિંગ જે છે ચારધામ યાત્રા છે એના જ વિડીયો આવશે, રાઈટ ને। તો દોસ્તો આપ સર્વે એટલી ઘડી આ વિડીયોને એન્જોય કરજો અને મારી સાથે કરજો તમે ચાર ધામની યાત્રા। અને દોસ્તો હવે એરપોર્ટ ઓથોરિટીએ આપણી બેગોનું સ્કેનિંગ કરીને બેગો લઈ લીધી છે। આ બેગો આપણને દેહરાદૂન એરપોર્ટ પર પરત મળી જશે। અને દોસ્તો આપ જોઈ શકો છો કે એરપોર્ટનો સ્ટાફ કેટલો કાર્યરત છે। અમદાવાદથી દેહરાદૂનની પ્લેનની ટિકિટ રૂપિયા 7190 છે અને હવે આપણું ઇન્ડિગો ફ્લાઇટનું પ્લેન ઉડાન ભરવા માટે તૈયાર છે। ઇન્ડિગોની આ ફ્લાઇટમાં કુલ 350 મુસાફરો મુસાફરી કરી શકે છે। અહીંથી સવારે 8:10 વાગે ફ્લાઇટ ઉપડશે અને 1:25 દેહરાદૂન પહોંચી જશે, એટલે કે 9:35 આપણે દેહરાદૂન પહોંચી જઈશું। હવે એક બંકર જેવા આર્ટિફિશિયલ રસ્તો બનાવીને તમને ફ્લાઇટમાં બેસાડવામાં આવી રહ્યા છે, જે આપ જોઈ શકો છો। અને હવે આપણે વિમાનમાં બેસી ગયા છીએ। વિમાનનું ઇન્ટિરિયર અદ્ભુત સાધન સામગ્રીથી સજ્જ છે અને ટેકનિકલી ખૂબ મજબૂત અને આંખને ગમે તેવું છે, જે આપ જોઈ રહ્યા છો। હવે ધીમે ધીમે આપણું વિમાન ઉડાન ભરી રહ્યું છે અને હવે આપણે ઉપર આકાશમાં વાતાવરણના બીજા સ્તર પર ઉડી રહ્યા છીએ, એટલે કે વાદળોથી થોડા ઉપર ઉડી રહ્યા છીએ। ખરેખર દોસ્તો સાચું કહું તો વિમાનની મુસાફરી મને કંઈ ઠીક લાગતી નથી, એવો વિચિત્ર અનુભવ થાય છે, જાણે ઉપર આકાશના વાદળમાં બેસીને કોઈ વિશાળ ભૂત આક્રંદપૂર્વક રડી રહ્યું હોય। હું તેનો ધ્વનિ આપને સંભળાવી રહ્યો છું, તમે જાતે જ અનુભવ કરી લો, રાઈટ ને। અને હવે દોસ્તો આપણું વિમાન દેહરાદૂન એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું છે। ખરેખર લેન્ડિંગ વખતના આ દ્રશ્યો અતિ ભવ્ય અને ખૂબસૂરત લાગી રહ્યા છે, જે આપ જોઈ શકો છો। અને દોસ્તો આપણે દેહરાદૂનથી ટેક્સી કરીને સીધા ઋષિકેશ આવેલ છીએ અને ટેક્સીનું ભાડું રૂપિયા 850 લાગેલ છે। અહીં ઋષિકેશ બસ સ્ટેન્ડની અંદર ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટની ઘણી બધી એસટી બસો તમને જોવા મળી જશે। અને દોસ્તો અહીં ઋષિકેશ બસ સ્ટેન્ડમાં ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રિકોના પંજીકરણ એટલે કે રજીસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરેલી છે। અહીં આવતા તમામ ચારધામ યાત્રિકોનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ રજીસ્ટ્રેશન નિઃશુલ્ક એટલે કે ફ્રી ઓફ કોસ્ટ કરવા આવે છે। અને દોસ્તો ઉત્તરાખંડ એ દેવભૂમિ તરીકે ઓળખાય છે, તેથી ઠેર ઠેર તમને દેવભૂમિ ઉત્તરાખંડ મેં આપકા હાર્દિક સ્વાગત હૈ ના બોર્ડ જોવા મળે છે। અને દોસ્તો આ બસ સ્ટેન્ડની અંદર તમને મોટા પ્રમાણમાં ચારધામ યાત્રાના બુકિંગનું ઓફિસો જોવા મળી જાય છે। જો તમારે શેરિંગમાં એટલે કે ગ્રુપમાં જવું હોય તો 10 દિવસની ચારધામ યાત્રાના એક વ્યક્તિ દીઠ રૂપિયા 5500 થાય છે અને જો તમે પ્રાઇવેટ ટેક્સી કરો છો તો તેનો ખર્ચ એક વ્યક્તિ દીઠ રૂપિયા 12000 જેટલો 10 દિવસનો થાય છે। આ ખર્ચમાં ફક્ત ટ્રાવેલિંગ આવે છે, બાકી જમવા તથા રહેવાની અને અન્ય સગવડો આપણે આપણી જાતે જ કરવાની હોય છે। અને દોસ્તો આપને જણાવી દઉં કે અહીંનું જે વાતાવરણ છે તે આહલાદક અને ઠંડકથી ભરપૂર હોય છે અને તમને આ વાતાવરણ એન્જોય કરવાની ખૂબ મજા આવશે। દોસ્તો આપણે શેરિંગમાં ચારધામ યાત્રા કરી રહ્યા છીએ અને 10 દિવસ માટે અમને લોકોને 11 વ્યક્તિઓને આ ફોર્સ કંપનીની ક્રુઝર ક્લાસિક ગાડી આપવામાં આવી છે અને તે સાથે જ અમારી ટ્રીપનું પણ રજીસ્ટ્રેશન કરાવી લેવામાં આવ્યું છે। અમારી આ ગાડીનો નંબર છે UK07TC1517 અને તારીખ 17/6/22 ને રોજ સવારે 8:30 વાગે
અમારી આ ગાડી ચારધામ યાત્રા માટે નીકળી ચૂકી છે। સૌથી પહેલા અમે અહીંથી 280 કિલોમીટર દૂર એવા યમનોત્રી દેવસ્થાન જવાના છીએ। ચારધામ યાત્રાનો આ જ રૂટ હોય છે। યમનોત્રી પછી ગંગોત્રી પછી કેદારનાથ અને છેલ્લે બદ્રી વિશાલ આવે છે। તો અમે બધા અમારી ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ। અમારી સાથે છે એક 5 સભ્યોનું રાજસ્થાની ફેમિલી, જેમાં એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે, અને બીજું 5 સભ્યોનું ઉત્તર પ્રદેશનું ફેમિલી છે। એમ કુલ મળીને અમે 12 સભ્યો થઈએ છીએ। और दोस्तों हमारे साथ छोटी सी बच्ची जिसका नाम है प्रियांशी, आप सबको एक बहुत ही सुंदर गाना सुनाती है, आप सुनिएगा। फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र અને દોસ્તો આ છે યમનોત્રી તરફ જતો પહાડી માર્ગ। અહીં લીલી વનરાજી મધ્યે ઊંચા ઊંચા પર્વતો ગોઠવાયેલા છે અને ઠંડી ભીની હવા ફૂંકાઈ રહી છે। વાંકી ચૂકી સર્પાકાર અને ચડાવદાર સડકો અને રસ્તામાં કલકલ વહેતા ઝરણાઓ વચ્ચે થોડે થોડે અંતરે ખાણી પીણીના ઢાબાઓ તમને જોવા મળી જશે। ઉપર નીલરંગી આકાશ અને આકાશને આંબતા ઊંચા ઊંચા વૃક્ષો, બાજુમાં ખડખડ વહેતી નદીઓ અને આ બધાની વચ્ચેથી પસાર થતી ચઢાવદાર વાંકી ચૂકી અને સર્પાકાર સડકો, આજુબાજુ ઉભેલા પાણી નીતરતા પહાડો, ઠંડી મીઠી અને ભીની મોસમ, આ બધું માનવીના મનને તરબતર કરી નાખે છે। અહીંના બધા જ પહાડો ગળતા પહાડો છે। આ પર્વતોમાંથી હંમેશા પાણી ગળતું રહે છે અને આ ગળતું પાણી ઝરણાનું રૂપ ધારણ કરે છે અને આ બધા ઝરણા ભેગા થઈને એક નદીનું સ્વરૂપ ધારણ કરે છે। ગમે એટલી ગરમી હોય પણ અહીંનું પાણી 0 ડિગ્રી સેલ્સિયસ ઠંડુ હોય છે, કેમ કે પર્વતોની ટોચ ઉપર પથરાયેલ બરફ પીગળે છે અને નદી અને ઝરણાનું સ્વરૂપ ધારણ કરે છે। તમે અહીં ઝરણાનું પાણી પીવો તો આ પાણી તમને ઠંડુ, મીઠું અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે। અને આ બધા જ કુદરતી ભંડારોની વચ્ચે પર્વતોની ટોચ ઉપર જુદા જુદા દેવોના પ્રાચીન મંદિરો આવેલા છે। આ તમામ મંદિરોનો ઉલ્લેખ આપણા વેદો અને શાસ્ત્રોમાં જોવા મળે છે અને તેથી જ તો આ ઉત્તરાખંડની ભૂમિને દેવભૂમિ કહેવામાં આવે છે। એક બાજુ ઊંચા ઊંચા ભીના ભીના પહાડો અને બીજી બાજુ ઊંડી ઊંડી ખીણો, વળી પહાડોમાંથી નીકળતા સફેદ ઝરણાઓ અને ખીણોમાંથી વહેતી કલકલ નદીઓ વચ્ચે સર્પાકાર વાંકી ચૂકી સડકો અને સડકોને ઘેરતા ઘટાદાર ઊંચા અને લીલાછમ વૃક્ષો, ખરેખર આ અદ્ભુત વાતાવરણ માનવીના મનને તરબતર કરી નાખે છે। ઉત્તરાખંડ દેવભૂમિના પર્વતીય ક્ષેત્રમાં ભ્રમણ કરનાર તથા દેવ દર્શન કરનાર માનવી ખરેખર ધન્ય બની જાય છે। હું યાદ કરાવવા માંગુ છું કે આપણા ગુજરાતમાં જેમ મોટા અંબાજી, માઉન્ટ આબુ અને ચોટીલાના ડુંગરો છે અને એના ઉપર જે રીતે ચઢાવદાર રોડ છે, એ જ પ્રમાણેના અહીં રસ્તા છે। પરંતુ અહીંના આ રસ્તાઓનું અંતર 250-300 કિલોમીટર સુધીનું હોય છે અને અહીંના રસ્તાઓ ઠંડી, ભીની અને સુગંધીદાર હવાથી તરબતર રહેતા હોય છે। અને આ છે પહાડમાં બનાવેલ ઘરનાળું। આ ઘરનાળું લગભગ 1/2 કિલોમીટર લાંબુ છે, જે આપ જોઈ રહ્યા છો। અને આ છે ચંબા નામનું ગામ, જે પર્વતીય ઢોળાઓ ઉપર વસેલું છે। અને હવે આપણે પહોંચી ગયા છીએ યમનોત્રીની તળેટીમાં। અહીંથી માતા યમનોત્રીનું ઉદ્ગમ સ્થાન 6 કિલોમીટર ઊંચે છે અને યમનોત્રી ઉદ્ગમ સ્થાન જવા માટે અમે 2 ખચ્ચર કરેલા છે। એક ખચ્ચરનું રિટર્ન ભાડું રૂપિયા 2000 છે અને હવે અમે ધીરે ધીરે જઈ રહ્યા છીએ યમનોત્રીના ઉદ્ગમ સ્થાન તરફ। લગભગ 3 કલાકનો આ રસ્તો છે અને નીચે ઉતરતા પણ 3 કલાક થાય છે। માતા યમનોત્રીના ઉદ્ગમ સ્થાન તરફ જતા આ કાચા રસ્તા વિશે વાત કરું તો આ રસ્તો સાવ કાચો, પથરાળ અને વાંકો ચૂંકો, સાંકડો તથા પર્વતીય ચઢાવ વાળો રસ્તો છે। આ રસ્તે એક તરફ ઊંચી ઊંચી પહાડી ભેખડો તો બીજી તરફ ઊંડી ઊંડી ખાઈ આવેલી છે। આ રસ્તો માત્ર 5 ફૂટ પહોળો છે તથા આ રસ્તા ઉપર વરસાદ અને ખચ્ચરનું મળમૂત્ર પડતા હોવાથી રસ્તો એકદમ ચીકણો અને લપસી પડાય એવો હોય છે, તેથી આ રસ્તે ખૂબ ધ્યાન રાખીને ચઢવું પડે છે। વળી આ રસ્તાના પગથિયા પણ તૂટેલા ફૂટેલા અને અડધા પડતા હોય છે, તેથી ખચ્ચર સાથે નીચે ખીણમાં પડવાનો ભય રહેલો છે। કોઈ કોઈ ઠેકાણે આ રસ્તે સાંકડા સાંકડા બ્રિજ બનાવેલા છે। આ રસ્તાનો અમુક ભાગ તો એવો હોય છે કે ઉપર પહાડના પથ્થરો લબડતા રહે છે, જે પડી પણ શકે છે અને ગોજારો અકસ્માત સર્જી શકે છે, તેથી આ રસ્તે ખૂબ સંભાળીને ચાલવું પડે છે। કેટલાક યાત્રાળુઓ પગપાળા ચડે છે તો કેટલાક યાત્રાળુઓ ખચ્ચર ઉપર બેસીને ચડે છે, જ્યારે કેટલાક યાત્રાળુઓ 4 માણસની પાલખીમાં બેસીને પણ ચડે છે। પાલખીમાં ચડવું એ વધારે સલામત
સલામત મનાય છે, છતાં અકસ્માત નો ભય તો સતત રહે જ છે। એમાંય જ્યારે વાદળો આવે અને વરસાદ આવે ત્યારે રસ્તો ખૂબ ધૂંધળો દેખાય છે અને આજુબાજુ તો કઈ જ દેખાતું નથી, તેથી આ રસ્તો ભયજનક બની જાય છે। ન કરે નારાયણ ને સંજોગો વસાત અકસ્માત થાય અને ખચ્ચર સાથે સવારી ખીણમાં પડી જાય તો આવા સંજોગોમાં સવારીની લાશ પણ મળતી નથી, કારણ કે હજારો ફૂટ ઊંડી જાડી ઝાંખડાવાળી અને જંગલોથી છવાયેલી આ ખીણો છે। દરેક ખચ્ચરના ગળામાં ઘૂઘરમાળ બાંધેલી હોય છે અને પગમાં ખોરીઓ નાખેલી હોય છે, જેથી ખચ્ચરના પગલાનો તબડાક તબડાક અવાજ સંભળાય અને ઘૂઘરમાળ વાગ્યા કરે છે। રોજ બપોરે 4 વાગ્યાની આજુબાજુ ઠંડો વરસાદ અહીં ચોક્કસથી આવે છે। તમે જ્યારે પણ ચારધામ યાત્રા કરવા નીકળો તો રેઇનકોટ, છત્રી, ગરમ જેકેટ, હાથના મોજા, પગના મોજા અને મોઢે બાંધવાનું મફલર લેવાનું ચૂકતા નહીં। આ બધી જ વસ્તુ અહીં આવી જગ્યાએ ખૂબ ઉપયોગી બને છે અને આપ જોઈ શકો છો કે ખરેખર આ ડુંગરાળ કેડી જેવો રસ્તો કેટલો મુશ્કેલીઓથી ભરેલો છે, તેથી બને ત્યાં સુધી અહીં પાલખીમાં બેસીને ચઢવું હિતાવહ છે। અને હવે આપણે 6 કિલોમીટરનો ચઢાવ વાળો રસ્તો કાપીને યમનોત્રીના ઉદગમ સ્થાને પહોંચી ગયા છીએ। અહીં યમનોત્રી ઉદગમ સ્થાને જતા પહેલા 100 મીટરનું નાનું એવું બજાર છે, જ્યાં તમામ પ્રકારનો પૂજાપો, ઠંડા પીણા, ગરમા ગરમ નાસ્તો અને પૂજાવિધોનો તમામ સામાન મળે છે। અહીં ગરમા ગરમ જલેબી તેમજ પકોડા ખૂબ સ્વાદિષ્ટ મળે છે, જે આપ જોઈ રહ્યા છો। અને આ છે યમનોત્રી મંદિર નીચેનો લોખંડનો બ્રિજ। અહીંથી આપ જોઈ રહ્યા છો કે યમુના માતા કેટલા આવેગથી વહી રહી છે, યમુનાનો પ્રવાહ કેટલો આવેગવાળો છે, હે ને। અને અમે પુલ ઉપર ઊભા રહીને કેટલાક વિડીયો ફૂટેજ લઈ રહ્યા છીએ। અને આ છે યમનોત્રી ઉદગમ સ્થાનના યમુના માતાજીનું મંદિર। બંને બાજુ પર્વતોની ગોદમાં ગોઠવાયેલું મંદિર કેટલું સુંદર, પવિત્ર અને રઢિયામણું લાગી રહ્યું છે, જે આપ જોઈ રહ્યા છો। અહીં યાત્રિકોને રહેવા માટેની થોડી ઘણી સગવડ પણ કરવામાં આવી છે અને યમનોત્રી મંદિર પાછળ રહે એ રીતે મેં મારા વિડીયો ફૂટેજ લીધા છે, જે અતિ પવિત્ર દેખાઈ રહ્યા છે। અને હવે અમે યમનોત્રી ઉદગમ સ્થાનથી માત્ર 300 મીટર દૂર છીએ અને આ છે માતા યમનોત્રીનું ઉદગમ સ્થાન। આપ જોઈ શકો છો કે કઈ રીતે યમુના નદીનો પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે। તમે જોઈ શકો છો કે માતા યમુના ગરમ પાણીના બાળ સ્વરૂપે અવતરણ પામી રહી છે અને માના આ પાણીમાં વરાળો ઉત્પન્ન થઈ રહી છે। યમનોત્રી માતા જે જે જગ્યાએથી નીકળે છે ત્યાં ગરમ પાણી સ્વરૂપે નીકળે છે અને આ જગ્યાની 24 કલાક પૂજા ચાલે છે। અને આ છે ગરમ પાણીના કુંડ। અહીં સ્નાન કરીને પછી જ માના દર્શને જવાય છે। અહીં પુરુષો માટેનો કુંડ અને મહિલાઓ માટેનો કુંડ અલગ અલગ બનાવવામાં આવ્યા છે। આ કુંડનું ગરમા ગરમ પાણી એટલું હુંફાળું હોય છે કે તેમાં પડતા જ માનવીના તન બદનમાં તાજગી અને પ્રફુલ્લતા વ્યાપી જાય છે। અને હું તો અહીં જીવ ભરીને સ્નાન કર્યું। લગભગ 30 મિનિટ સુધી આ કુંડમાં મેં સ્નાન કર્યું, કેટલીક ડૂબકીઓ લગાવી અને પાણી ઉપર તરી પણ લીધું। તો દોસ્તો, તમે પણ આ જગ્યાનો લાવો જરૂરથી લેજો, એવી મારી આગ્રહભરી વિનંતી છે। અને દોસ્તો, આ વિડીયોમાં તમને મજા આવતી હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણી ચેનલ ઉપર આવાને આવા ધાર્મિક અને માહિતીસભર વિડીયોઝ આવતા જ રહે છે, હે ને। તો બોલો યમુના માત કી જય। અને દોસ્તો, માં યમનોત્રીના દર્શન કર્યા પછી નીચે આવીને હવે આપણે પરત જઈ રહ્યા છીએ। અહીંથી 100 કિલોમીટર દૂર પરમઢાલ કરીને એક ગામ આવે છે અને પરમઢાલ ગામથી રસ્તો ગંગોત્રી તરફ જાય છે, જે 150 કિલોમીટર છે। આમ યમનોત્રીથી ગંગોત્રી લગભગ 250 કિલોમીટર દૂર છે। તો આપણે જઈ રહ્યા છીએ ગંગોત્રી તરફ। ગંગોત્રી તરફ જતા વચ્ચે ઉત્તરકાશી કરીને પવિત્ર નગર આવે છે અને આ છે ઉત્તરકાશીમાં આવેલ પાયલોટ બાબાનો આશ્રમ। અહીં તમે જોઈ શકો છો કે આ આશ્રમમાં દરેકે દરેક ભગવાનની કેટલી સુંદર, અદ્ભુત અને મોટી મોટી મૂર્તિઓ ગોઠવેલી છે। અહીં અમે થોડી વાર રોકાઈશું અને દેવ દર્શન કરીશું, ત્યારબાદ ગંગોત્રી તરફ આગળ વધીશ। અને આ નાનકડી ઢીંગલી પ્રિયાંશી અહીં ઝૂલા ઝૂલી રહી છે અને હવે અમે જઈ રહ્યા છીએ ગંગોત્રી તરફ। અને દોસ્તો, આ રસ્તો પર્વતીય ઢોળાઓ ઉપર વસેલા નાના નાના શહેરો જેવા કે ઉત્તરકાશી, ચંબા વગેરે ગામડાઓ ખૂબ જ સુંદર અને સાત્વિક લાગી રહ્યા છે, જે આપ જોઈ રહ્યા છો। અને દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છીએ ગંગોત્રી અને ગંગોત્રીના આ બજારમાં ખૂબ જ માનવ મહેરામણ ઉમટી પડે છે। માતા ગંગાનું આ ઉદગમ સ્થાન છે, મા ગંગા અહીંથી પ્રગટ થાય છે। અને દોસ્તો, આ છે માતા ગંગાનું મેઇન મંદિર અને ધીમે ધીમે આપણે અંદર જઈ રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો કે કેટલા શ્રદ્ધાળુ આવી રહ્યા છે। ગંગા માતાનું આ મંદિર સફેદ સૌમ્ય કલરથી બનાવવામાં આવ્યું છે અને જબરજસ્ત પવિત્ર લાગી રહ્યું છે। અને આ છે મુખ્ય ગંગા ઘાટ। માતા ગંગા અહીંથી લગભગ 1 કિલોમીટર દૂર પ્રગટ થઈ રહ્યા છે અને ગંગાના આ ધસમસતા પ્રવાહમાં નાહવાની સખ્ત મનાઈ છે।
તેથી આપણે ગંગા ઘાટના પગથાળ ઉપર ઉભા રહીને માતા ગંગાના દર્શન કરીશું અને આ છે આપણી ગંગા મૈયા। અતિ પવિત્ર અને જોરદાર ધસમસતા પ્રવાહથી વહેતી આ માતાના નીર કદી અશુદ્ધ થતા નથી। ગંગા માતાનું પાણી મૃતકના છેલ્લા શ્વાસે પીવડાવવામાં આવે છે અને હજારો વર્ષોથી આ માતા સમગ્ર ભારત વર્ષનું કલ્યાણ કરી રહી છે। અહીં રોજ સાંજના સમયે ગંગા માતાની આરતી થાય છે જે અતિ ભવ્ય લાગે છે અને પાપીઓના પાપ ધોનારી આ ગંગા છે। તો દોસ્તો, ગંગોત્રી અમૃતરીનો આ વિડીયો અહીં ખતમ થાય છે। આવનાર સમયમાં આપણે કેદારનાથનો વિડીયો મૂકવાના છીએ અને દોસ્તો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય અને માં ગંગા અને યમુનાના દર્શન દિવ્ય લાગ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને એબી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો દોસ્તો, આ વિડીયોમાં ફક્ત આટલું જ, મળીશું આગળના વિડીયોમાં। ત્યાં સુધી ગંગા મૈયા કી જય।